હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ફંક્શન વર્ડનો અભ્યાસ કર્યો હતો, જેમાં આર્ટિકલ, વિવિધ પ્રકારના પ્રોનાઉન્સ એની ચર્ચા કરતા હતા. આપણે આર્ટિકલ શરૂ કર્યું હતું. આર્ટિકલમાં આપણે એ અને એન બેની ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ એકવચન, જાતિવાચક કે સમૂહવાચક નામ જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન એટલે કથિક નથી થતો હોય તો આર્ટિકલ એ મુકાય, અને આપણે એના ઉદાહરણ જોયા હતા. ત્યાર પછી એકવચન, જાતિવાચક કે સમૂહવાચક નામ જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વર એટલે અથી અમથી થતો હોય તો આર્ટિકલ એન મુકાય, એના નિયમ જોયા હતા. પછી ધનો એક જ નિયમ ભણ્યા હતા કે જ્યારે કોઈ એકવચન, જાતિવાચક કે સમૂહવાચક નામનો વાક્યમાં પહેલી વાર ઉપયોગ આવે ત્યારે નિયમ મુજબ આર્ટિકલ એક કે એન મુકાય, બીજી વખત ઉપયોગ આવે તો આર્ટિકલ ધ મુકાય. એક નિયમનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આર્ટિકલ ધ એનો બીજો નિયમથી શરૂઆત કરીએ. બીજો નિયમ છે કે જ્યારે કોઈ જાતિવાચક નામ, જેને કોમન નાઉન કહેવાય, એ જાતિવાચક નામ સમગ્ર જાતિનું સૂચન કરતું હોય તેવા નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. દાખલા તરીકે પેલું વાક્ય એવું છે, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, કે કૂતરો એક વફાદાર પ્રાણી છે. પછી આખા વિશ્વનો કોઈ પણ કૂતરો હોય, શેરીનો કૂતરો હોય, કોઈનો પાળીતો કૂતરો હોય, અહીંયા કૂતરો ધ ડોગ શબ્દ છે સમગ્ર જાતિનું સૂચન કરે છે, એટલે એની માટે આર્ટિકલ ધ મુકવાનું છે. બીજું વાક્ય છે, ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, કે ગાય એક ઉપયોગી પ્રાણી છે. પછી દુનિયાની કોઈ પણ ગાય, અહીંયા સમગ્ર જાતિની વાત થાય છે એટલે આર્ટિકલ ધ મુકવાનું છે. તમારે નિયમ યાદ રાખવાના છે. પછી ત્રીજો નિયમ છે, સામાન્ય રીતે કોઈ સંજ્ઞાવાચક નામની આગળ આર્ટિકલ કોઈ મુકાતો જ નથી. સંજ્ઞાવાચક નામ એટલે પ્રોપર નાઉન, પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ ન મુકાય. પરંતુ કોઈ નદી હોય, પર્વતમાળાની હારમાળ, મહાસાગર, પ્રખ્યાત ઇમારત, ધર્મગ્રંથ, જહાજ, પ્રજા, સનાતન પદાર્થ, ખંડ, ઋતુઓ, દિશાઓ, શસ્ત્રો વગેરેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. બુકમાં અમુક વસ્તુ ન આપી હોય પરંતુ ખરેખર એની આગળ ધ મુકાતો હોય એવી વસ્તુ પણ આપણે લઈ લીધી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ સંજ્ઞાવાચકની આગળ આર્ટિકલ ન મુકાય, ફરીથી કહું છું, પરંતુ નદીના નામ હોય, નદી કોઈ પણ હોય, એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. ધ ગંગા, ધ યમુના, ધ કાવેરી, ધ નર્મદા, કોઈ પણ નદી હોય, આખા વિશ્વની નદી હોય એટલે એ નામની આગળ આર્ટિકલ ધ મુકાય. પછી પર્વતમાળા હોય, પર્વતમાળાની હારમાળ હોય, છૂટા છવાયા એક એક પર્વતને આખા ધ્યાનમાં રાખજો, પર્વતમાળાની વાત થાય છે. દાખલા તરીકે હિમાલયા, તો ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ એન્ડીઝ, આ પર્વતમાળાઓના નામ છે. પછી મહાસાગરની વાત કરીએ તો ધ ઇન્ડિયન ઓશિયન, જેને હિન્દ મહાસાગર કહે છે, ધ એટલેન્ટિક મહાસાગર, ધ બે ઓફ બંગાળ, બંગાળાની ખાડી આપણે જેને કહીએ છીએ, ધ પેસિફિક આપણે એને પ્રશાંત મહાસાગર કહીએ છીએ, તો આ બધા મહાસાગરના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. પછી પ્રખ્યાત ઇમારતો, ધ તાજમહલ, ધ કુતુબ મિનાર, ધ લાલ કિલ્લા, તો આવા વિશ્વની જાણીતી કોઈ પણ પ્રખ્યાત ઇમારત હોય એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. પછી ધર્મગ્રંથો, કોઈ પણ ધર્મનો ગ્રંથ, એની આગળ આર્ટિકલ ધ મુકાય. ધ રામાયણ, ધ ગીતા, ધ મહાભારત, ધ કુરાન મુસ્લિમ ધર્મનું પવિત્ર પુસ્તક છે, ધ બાઇબલ ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક છે, ધ ત્રિપિટક
જૈનનું પવિત્ર પુસ્તક છે, આ બધા પવિત્ર ગ્રંથની આગળ આર્ટિકલ ધ મુકાઈ, પછી જહાજના નામ ધ ટાઇટેનિક, ધ સાગર સમ્રાટ, ધ વિક્રાંતા, તો આ બધા જહાજના નામ છે. જહાજ છે, જહાજ પછી હવાઈ જહાજ હોય અને પાણીમાં તરતું જહાજ આવી જાય. ત્યાર પછી પ્રજાઓના નામની આગળ કોઈ પણ નામ સમગ્ર પ્રજાનું સૂચન કરતું હોય એની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. દાખલા તરીકે ધ પંજાબીસ, ધ જાપાનીઝ, ધ ઇન્ડિયન્સ, ધ યુરોપિયન્સ, તો આ પ્રજાના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. સાથે સાથે એક વસ્તુ કહી દઉં, કોઈ પણ બહુવચન નામ દેખાય પાછળ એસ વાળું એટલે એની આગળ આર્ટિકલ ધ જ આવે, આ યાદ રાખજો. કારણ કે એને એક વચનમાં જ મુકાય એટલે ધ છે એ બહુવચનમાં પણ આવે એટલે બહુવચન નામ આવે એની આર્ટિકલ ધ મૂકી જ દેવાનું. પછી આગળ વાત કરીએ તો સનાતન પદાર્થ જે કુદરતમાં માત્ર એક જ છે એને સનાતન પદાર્થ કહેવાય, એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ અર્થ. પછી ખંડ, વિશ્વમાં જેટલા ખંડ છે દરેક ખંડની આગળ આર્ટિકલ ધ લાગે, ધ એશિયા, ધ આફ્રિકા. દિશાઓ, દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ લાગે, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, કોઈ પણ. કુલ 10 દિશા છે, યાદ રાખજો. ત્યાર પછી ઋતુઓના નામની આગળ આર્ટિકલ ધ મુકાય, ધ વિન્ટર, ધ સમર, ધ મોનસૂન, ધ ઓટમ, આ બધી ઋતુઓ છે. શસ્ત્રોના નામની આગળ આર્ટિકલ ધ મુકાય, ધ AK-47. તો આ સિવાય પણ કેટલાય નામો છે જેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ત્યાર પછી નિયમ નંબર 4 જોઈએ, જ્યારે કોઈ વિશેષણ સમગ્ર જાતિનું સૂચન કરતું હોય તેવા નામની આગળ આર્ટિકલ ધ મુકાય, વિશેષણ આખી જાતિ સૂચવે. દાખલા તરીકે ધ બ્લાઇન્ડ, તો વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ, આપણે અંધ લોકોને મદદ કરવી જોઈએ. અંધ એટલે કોઈ પણ, સમગ્ર જાતિની વાત થઈ. ધ બ્લેક, બ્રિટિશર્સ હેટેડ ધ બ્લેક, કે બ્રિટિશરો છે એ બ્લેક એટલે કાળાઓને ધિક્કારતા, જે કાળા ચામડી વાળા હતા એવા લોકોને ધિક્કારતા. ધ નીડી એટલે જરૂરિયાતમંદ, વી શુડ હેલ્પ ધ નીડી, આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. ધ રીચ, રીચ એટલે પૈસાદાર, ધ પુઅર એટલે ગરીબ, તો રીચ શુડ, ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર, કે પૈસાદાર હોય ગરીબને મદદ કરવી જોઈએ. જ્યારે વિશેષણાથી જાતિનું સૂચન કરે ત્યારે એવા નામની આગળ આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછીનો પાંચમો નિયમ છે, સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા વાચક વિશેષણ, કે શ્રેષ્ઠતા વાચક વિશેષણ દર્શાવવા માટે એટલે કે સુપરલેટિવ ડિગ્રીના વાક્યમાં વિશેષણની શ્રેષ્ઠતા બતાવવા માટે વિશેષણની આગળ ધ મુકાય છે. દાખલા તરીકે ધ ગંગા, ગંગા તો નદીનું નામ છે એટલે ધ મુકાણ છે. પછી આપણે વિશેષણની વિશેષણ છે લોંગ, એને સુપરલેટિવ નું રૂપ બનાવવા માટે ESC લગાડ્યું, લોંગેસ્ટ થયું, અને એ નામની આગળ ધ મુકાણું. આપણે આની પહેલાના આગલા ટોપિકમાં સુપરલેટિવ ડિગ્રી એ ભણી ગયા છે. તો ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, કે ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. પછી રમેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ, તો અહીં ક્લેવરમાં ESC લાઈન સુપરલેટિવ ડિગ્રી છે એટલે આગળ ધ મુકાણું. રમેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ, કે રમેશ વર્ગખંડનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી શબ્દ આવે, સૌથી મોટી નદી, સૌથી વધુ હોશિયાર, સૌથી જાડું, સૌથી પાતળું, સૌથી શબ્દ આવે એટલે સુપરલેટિવ ડિગ્રી હોય. ત્યાર પછીનો નિયમ છે વર્તમાન પત્ર સામાયિક, એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય, અથવા કોઈ કાવ્ય સંગ્રહ હોય
એ નામની આગળ આર્ટિકલ ધ મુકાય. દાખલા તરીકે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ વર્તમાન પત્ર છે, ધ ઇન્ડિયા ટુડે વર્તમાન પત્ર. આપણા ગુજરાતીમાં હિન્દીમાં જેટલા વર્તમાન પત્રો આવે છે એ અંગ્રેજીમાં છપાય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછીનો નિયમ છે કોઈ ક્રમવાચક વિશેષણાત્મક સંખ્યા દર્શાવતા વિશેષણની આગળ આર્ટિકલ ધ મુકાય. ક્રમવાચક વિશેષણાત્મક સંખ્યા, જે સંખ્યા વિશેષણ તરીકે મુકાય છે એવી સંખ્યાની આગળ આર્ટિકલ ધ મુકાય. દાખલા તરીકે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, સિક્સ્થ, તો આ બધાની આગળ આર્ટિકલ ધ મુકાય, વિશેષણાત્મક સંખ્યા કહેવાય. ધ લાસ્ટ, ધ નેક્સ્ટ, આ બધું એ વિશેષણાત્મક સંખ્યા દર્શાવે છે. તો આની સાથે આપણા આર્ટિકલના નિયમ પૂરા. હવે આપણે આર્ટિકલની ખાલી જગ્યા કેમ પૂરાય છે એ જોવાનું છે, અને આ વસ્તુ તમને એડિટિંગમાં ઉપયોગી થશે. આપણો મૂળ ટોપિક એડિટિંગ ચાલુ છે. પેલા બધી વસ્તુ શીખી લઈએ પછી તમને એ ખબર પડવી જોઈએ કે ત્યાં આર્ટિકલ આવે ને ક્યાં ન આવે. આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર આર્ટિકલ, યોગ્ય આર્ટિકલની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એ એન્ડ ધ આ નિયમમાં નજર કરવી એટલે આપણે સામે પછી આર્ટિકલ જોઈએ. ચાલો મિત્રો આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝમાં પેલું વાક્ય આપ્યું કે ખાલી જગ્યા અર્થ ઇઝ રાઉન્ડ. ખાલી જગ્યા અર્થ, અર્થ એટલે પૃથ્વી. આખા બ્રહ્માંડમાં પૃથ્વી એક જ છે, સનાતન પદાર્થ કહેવાય. આપણે દરેક વસ્તુ નિયમ સાથે ભણવાની છે. એ સનાતન પદાર્થ છે એટલે એની આગળ આર્ટિકલ ધ મૂકવાનું છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે, આ સનાતન સત્ય. બીજું વાક્ય એટલે યુ શુડ હેલ્પ ખાલી જગ્યા નીડી. નીડી એટલે જરૂરિયાતમંદ, એ વિશેષણ છે. સમગ્ર જાતિ માટે મૂકવાનું છે એટલે એની આગળ આર્ટિકલ ધ આવ્યું કે તમારે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. પછી આખા વિશ્વનો કોઈ પણ જરૂરિયાતમંદ હોય, સમગ્ર જાતિ માટે વપરાયું છે એટલે એની આગળ આર્ટિકલ ધ મૂકવાનું છે. ત્રીજું વાક્ય કે હી સીમ્સ, સાદો વર્તમાન કાળ છે એટલે ક્રિયાપદને એસ લાગ્યું છે, કરતા તરીકે હી છે. તો હી સીમ્સ ટુ બી એન અનલકી મેન. ટુ બી એટલે લાગવું, જણાવવું. એન અનલકી મેન એટલે કોઈ અભાગ્યો માણસ, તે એક અભાગ્યો માણસ જણાય છે. પછીનું વાક્ય છે અહેમદાબાદ ઇઝ ખાલી જગ્યા બિગેસ્ટ સિટી ઇન ગુજરાત. તો બિગેસ્ટમાં ઈએસટી લાગ્યું છે એટલે વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું છે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની શ્રેષ્ઠતા દર્શાવવા માટે વિશેષણની આગળ આર્ટિકલ ઘ મુકાય છે એટલે ઘ આવ્યું. અહેમદાબાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઇન ગુજરાત. ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. ત્યાર પછી જે આઈ શો અ ખાલી જગ્યા યુરોપિયન યસ્ટરડે, તો યુરોપિયન એમાં યુરોપિયનનો ઉચ્ચાર છે એ યથી થયો, યથી નમા આવે એટલે એની આગળ આર્ટિકલ એ મૂકવાનું છે. કારણ કે યુરોપિયન કયો યુરોપિયન ખબર નથી, અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતા હોય તો આર્ટિકલ એ કે એની મૂકાય. એવું જ વાંચ્યું છે ધેટ જેન્ટલ મીન્સ, ધેટ જેન્ટલમેન ઇઝ ખાલી જગ્યા અમેરિકન. અમે કે પેલો સજ્જન માણસ, અહીંયા એક વચનની વાત થાય છે એટલે પેલો માણસ અમેરિકન છે. હવે એ કયો અમેરિકન છે એ નિશ્ચિત નથી એટલે એની આગળ આર્ટિકલ એન મુકાન. હી રિટર્ન આફ્ટર એન અવર, તે એક કલાકમાં પાછા આવે છે. તો એન અવર, એનો ઉચ્ચાર અવર અથી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન મુકાનું. નવમું વાક્ય કે ધેર ઇઝ અ ટેમ્પલ, ટેમ્પલ એટલે મંદિર, ઓન ધ બેન્ક એટલે કિનાર ઓફ ખાલી જગ્યા નર્મદા. નર્મદા નદીનું નામ છે, આપણે નિયમ જાણીએ છીએ. નદીના નામની આગળ આર્ટિકલ ધ મુકાય, ધ નર્મદા. પછીનું વાક્ય છે ખાલી જગ્યા સાગર સમ્રાટ ઇઝ એન ઓઇલ ફાઇન્ડિંગ શિપ.
શિપ એટલે જહાજ, તો જહાજ નું નામ છે સાગર સમ્રાટ, એટલે જહાજ ના નામની આગળ આર્ટિકલ ધ મુકાય, એટલે ધ આવ્યું. ધ સાગર સમ્રાટ ઇઝ એન ઓઇલ ફાઇન્ડિંગ શિપ, ઓઇલ ફાઇન્ડિંગ એટલે તેલ શોધવાનું કામ કરતું શિપ. અહીંયા તેલ એટલે પેટ્રોલિયમ. ખાલી જગ્યા કુરાન, હવે કુરાન છે એ મુસ્લિમ ધર્મનું પવિત્ર પુસ્તક છે, એનો ધર્મ ગ્રંથ છે, એટલે એની આગળ આર્ટિકલ ધ મુકાય. ધ કુરાન ઇઝ અ હોલી બુક ઓફ ધ મુસ્લિમ્સ, મુસ્લિમ લોકોનું પવિત્ર પુસ્તક છે. હોલી બુક એટલે પવિત્ર પુસ્તક. ખાલી જગ્યા જાપાનીઝ, મેં કીધું તું બહુવચન આવે ને ધ મૂકી જ દેવાનું, કારણ કે એ એમ એક વચનમાં જ આવે, અને જાપાનીઝ છે સમગ્ર જાતિનું સૂચન કરે છે. એની આગળ ધ, ધ જાપાનીઝ આર ફોન્ડ ઓફ અરેન્જિંગ ફ્લાવર્સ, એ જાપાનના લોકો છે એ ફૂલો ગોઠવવાના શોખીન છે. આપણે જેમ અહીંયા તહેવારોમાં રંગોળી કલરની કરીએ, એમ જાપાનના લોકો જે ફૂલોની રંગોળી કરે. ખાલી જગ્યા પંજાબ, પંજાબ છે પ્રાંત છે એટલે કે પ્રદેશ, કોઈ પ્રદેશના નામની આગળ આર્ટિકલ ધ મુકાય તો પંજાબ ઇઝ અ પ્રોવિન્સ ઓફ ઇન્ડિયા, પ્રોવિન્સ એટલે પ્રાંત, કે પંજાબ છે ભારતનો એક પ્રદેશ છે. ધ વર્કર્સ ફોર્મ એટલે સ્થાપવું, અ યુનિયન એટલે ગ્રુપ, કે કામદારોએ એક ગ્રુપ યુનિયન એટલે સમૂહ ની સ્થાપના કરેલી, જૂથની સ્થાપના કરેલી. ખાલી જગ્યા પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન, ટેબલ ઉપર પડેલી પેન મારી છે, ટેબલ ઉપર પડેલી પેન એ નિશ્ચિત છે, એટલે એની આગળ આર્ટિકલ ધોય. નર્મદા નદીનું નામ છે એટલે એની આગળ આર્ટિકલ ધોય. નર્મદા ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ વોટર, નર્મદા હંમેશા પાણીથી ભરેલી રહે છે. ડોન્ટ યુ નો ધેટ, શું તમને ખબર નથી. ખાલી જગ્યા યુનિયન ઇઝ સ્ટ્રેન્થ, અહીંયા કહેવત છે કે એકતામાં તાકાત છે, તો ધ યુનિયન એટલે એકતા, અહીંયા કહેવત છે એટલે આગળ આર્ટિકલ ધ મૂકવાનું, ધ યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. પછી કેન સાયન્ટિસ્ટ મેક એન આર્ટિફિશિયલ સન, અહીંયા આર્ટિફિશિયલ માટે એમ મૂકવાનું છે, સન માટે નહીં, સૂર્ય એક જ હોય, પણ એમ કહે છે કે શું વૈજ્ઞાનિકો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ નકલી બનાવટી, શું વૈજ્ઞાનિકો કૃત્રિમ સૂર્ય બનાવી શકે, સૂર્ય બનાવવાની કોઈની તાકાત જ નથી. પછી ઇટ ઇઝ અ વન સાઇડેડ વ્યૂ, અહીંયા વન વોથી ઉચ્ચાર થયો, વો કથી નમા આવે, એની આગળ આર્ટિકલ એ મૂકવાનું છે, તે એક તરફી નિર્ણય હતો. પછી વિચ ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા, તો અહીંયા ઈએસટી લાગ્યું છે, ઈએસટી લાગ્યું હોય તો સુપરલેટિવ ડિગ્રી હોય, સુપરલેટિવ ડિગ્રી હોય તો આર્ટિકલ ધ મુકાય, એટલે ધ. લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. આની સાથે આપણો આર્ટિકલ નામનો ટોપિક પૂરો, તમારી બુક છે રેડી રેકનર, રેડી રેકનરમાં અથવા તમારી પાસે કોઈ પણ સંદર્ભ પુસ્તક હોય એમાં આર્ટિકલના જેટલા બીજા વાક્ય આપ્યા હોય એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આની સાથે આપણો આર્ટિકલનો ટોપિક પૂરો. આના પછીના લેક્ચરમાં આપણે જે ક્રમમાં આવતો હોય એ ટોપિકથી શરૂઆત કરશું, અને દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના, નમ્ર વિનંતી, આપણે અહીંયા જેટલું કામ કરાવવામાં આવે છે વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારજો. તમારે એકને એક વિડીયો ભલે વારંવાર જોવો પડે, પણ વારંવાર જોઈને નિયમ સાથે દરેક વસ્તુ તૈયાર કરજો. દરેક વિદ્યાર્થીને ખૂબ શુભેચ્છા, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.